અદાલતમાં ફેનલની નીકળી ગઈ બધી દાદાગીરી. જજે કહી દીધું આવું. મહત્વનું છે કે જજે બંને પક્ષોની દલીલો તથા રજૂ કરેલા પુરાવા જોયા બાદ બચાવ પક્ષે આરોપીના બચાવમાં કરેલી તમામ દલીલને નકારી કાઢી આરોપીને હત્યા અને હત્યાના પ્રયાસ એવા તમામ ગુનામાં દોષી ઠેરવવાનો હુકમ કર્યો છે. હવે આરોપી ફેનિલને કોર્ટ સજા સંભળાવી શકે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. આ હત્યા કેસમાં કુદરત યોગ્ય ઇન્સાફ ઇચ્છતી હોય એ મનાયાસે ઉતારેલો વિડીયો આજે ન્યાયની દિશામાં મહત્વનો પુરાવો બની ગયો છે. આ કેસમાં કોર્ટે પણ ન્યાય માટે હચ મચાવતા આ વિડીયોને 35 વાર જોયો. આ કેસમાં તમામ ઇલેક્ટ્રોનિકલ પુરાવા સત્ય પુરવાર થયા છે. આ સત્ય પુરાવાના આધારે જ કોર્ટે ફેનિલને દોષિત જાહેર કર્યો છે. હાલ સૌની નજર ફેનિલની સજા પર છે. ગ્રીષ્મના પિતાએ કહ્યું કે કોર્ટ કાર્યવાહી ખૂબ જ સારી રીતે ચાલી રહી છે. કોર્ટે તમામ પુરાવાની ઊંડાણપૂર્વક તપાસ કરી એનો અમને ખૂબ આનંદ છે કે તમામ પુરાવા સત્ય પુરવાર થયા છે. ફેનિલને મૃત્યુદંડની સજા થવી જોઈએ. સમાજમાં બીજી કોઈ ગ્રીષ્મા હોમાવી ન જોઈએ. ધન્યવાદ. જય હિન્દ.